નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 2 તેને તે ઉગશે જેમાં પેજ નંબર 31થી સમજવાની શરૂઆત કરશું. બધા પોતાની ગુજરાતીની પાઠ્યપુસ્તક ખોલશે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 31, પ્રશ્ન ક્રમાંક 15. શિક્ષક પાસેથી કવિતા સાંભળો, જીલગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાઓ. કાવ્યનું નામ છે મારે પૂછવા છે એક બે સવાલ. સમજવાની શરૂઆત કરીએ. મારે પૂછવા છે એક બે સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથી કેમ ટાળ? મારે પૂછવા છે એક બે સવાલ. કહે છે કે મને બાળક છે એના મનમાં પ્રશ્ન થાય છે, એટલે પ્રશ્ન પૂછે છે કે મમ્મીને આ લાંબો ચોટલો અને પપ્પાને માથે ટાલ કેમ છે? એવું કેમ? પાણીના ભારતીય વાદળો કોઈ દિવસ થાય નહીં ભપ? આખો દી પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદીને કફ? પેન્સિલ આ રોવા કેમ માંડતી નહીં હોય જ્યારે સંજો ઉખાડે એની છાલ? મારે પૂછવા છે એક બે સવાલ. બાળક કહે છે કે આ વાદળની અંદર આટલું બધું પાણી ભરેલું હોય છે તો એ વાદળો કોઈ દિવસ નીચે પડી નહીં જતા હોય. કહે છે ને કોઈ દિવસ થાય નહીં ભપ, એટલે કે એ નીચે પડી નહીં. ભપ એટલે કે નીચે પડવું, કે પાણીના ભારથી વાદળો કોઈ દિવસ નીચે નહીં પડી જતા હોય અને એ આખો દિવસ પાણીની સાથે જ રમે તો એને કોઈ દિવસ શરદીને કફ ન થાય. જેમ કે આપણે કેમ પાણીમાં જઈએ નાનું બાળક, તેને ના પાડીએ ને કે પાણીમાં બહુ નહીં રમવાનું, શરદી થઈ જશે, ઉધરસ થઈ જશે. તો એ કહે છે વાદળોને કોઈ દિવસ શરદીને કફ નહીં થતા હોય. પેન્સિલ છે, જ્યારે આપણે એની અણી કાઢીએ એટલે સંચાથી આપણે જ્યારે પેન્સિલની અણી કાઢીએ તો એ છોલાય છે. તો જ્યારે એને આપણે છોલીએ છીએ તો ત્યારે એ રડતી નહીં હોય? આવા બધા પ્રશ્નો બાળકને થાય છે. મમ્મીને પહેલેથી મસ્ત મોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે એક બે સવાલ. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા? શું પંખીએ કરી હશે કીટા? રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા. પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથર્યા રૂમાલ? મારે પૂછવા છે એક બે સવાલ. કહે છે બાળક કે જ્યારે ઝાડ પરથી પાંદડાઓ નીચે ખરે છે તો એ કેમ ખરતા હશે? શું ઝાડ પર બેસતા પંખીઓ એ પાનથી, પર્ણથી એટલે કે પાંદડાઓથી કીટા કરી લીધી હશે? તમે પણ કહેતા હશો ને તારી કીટા, તારી બુચ્ચા, આવી રીતે. રોકેટ પણ જ્યારે આકાશની પાટી, પાટી એટલે જે સ્લેટ આપણે લખીએ ને પેનથી, નાના બાળક જ્યારે બાળમંદિરમાં કે આંગણવાડીમાં જાય ત્યારે એને પાટી અને પેન આપવામાં આવે છે, તો પાટી એટલે કે સ્લેટ. એ આકાશની જે પાટી છે એના પર જ્યારે રોકેટ નીકળે છે ત્યારે પાછળ કેવા સફેદ કલરના લીટા તણાય છે. તમે જો ચિત્રમાં પણ જોઈ શકો છો, કદાચ તમે સાચે પણ જોયું હશે કે જ્યારે આકાશમાં રોકેટ નીકળે છે ત્યારે પાછળ એનો જે ધુવાણો નીકળતો હોય છે એના લીધે એક લાંબો લીસોટો તણાતો હોય છે. હું જ્યારે પર્વત ઉપરથી ખેતરને જોઉં છું ત્યારે લાગે છે કે આ જમીન ઉપર આવડા લીલા લીલા છમછમ આવા રૂમાલ કોણે પાથર્યા હશે? એટલે ખેતર કેવું લીલું છમ હોય તો એમ લાગે કે જાણે પર્વત પરથી જોઈએ તો જાણે કોઈએ લીલો રૂમાલ પાથરી દીધો હોય છે. મારે પૂછવા છે એક બે સવાલ. જીગર જોશીની એક સુંદર કાવ્ય આપણે સમજ્યા. કેટલી સરસ હતી કાવ્ય, કે બાળકને કેવા કેવા પ્રશ્નો થાય છે. પ્રશ્ન પરથી વાતચીત કરવાની છે કે કવિતામાંનો કયા સવાલ તમને સૌથી વધુ ગમ્યો, તમને કયો ગમ્યો તે કહેવાનું છે. કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવી? કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? કેળાને એવું થતું હોય ને કે જાણે કોઈ તેની ચામડી ઉતારી લેતું હોય અથવા તો એ રડતું હશે, એવું બધું એને થતું હશે. વરસાદમાં નહવા જાઓ ત્યારે મોટેરાઓ તમને શું કહે, શું કહેતા હોય છે? વરસાદમાં બહુ નહીં નહાવાનું, પલળશો તો શરદી ઉધરસ થઈ જશે.
છૂટા થવા કિટ્ટા કરાય, આપણે કોઈથી અબોલા લઈએ ને ન બોલીએ, ઝઘડો કરીએ તો આપણે એમ કહીએ તારી કિટ્ટા. તો સાથે થવા માટે તમારો અનુભવ કહો, શું કહો છો? બિટ્ટા અથવા તો ગુચ્ચા કરીએ છીએ. ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય? એકદમ ઊંચેથી ઉડતા હોય તો સાવ નાના નાના કીડી મકોડા જેટલા આપણા ઘર મકાન બધું દેખાતું હોય, અથવા તો જાણે કોઈ એકદમ દૂરથી ચિત્ર હોય ને તેવું દેખાતું હોય છે. તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા બે સવાલ કહો. તમે તમારા મમ્મી પપ્પાને આવા નવા કોઈ બીજા બે સવાલ કહી શકો છો. કલ્પના કરો અને પંખથી લખો. જેમ કે ભારની અસર, તો પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં. ભપ, એવું કેમ? એટલે ભારની અસર શબ્દ આવે એવો આપણે એક પંક્તિ લખવાની છે. પછી શું કીધું છે? રમવાની અસર. તો એમાં છે, રમતમાં ને રમતમાં છોકરાનો દી થાય કેમ ટૂંકો ટચ. એવું કેમ? એટલે આખો દિવસ છોકરાઓ રમ રમ કર્યા રાખે તો પણ છોકરાઓને દિવસ કેમ નાનો જ લાગે છે, એમ કહે. એટલે દિવસ પૂરો થઈ ગયો, આખો દિવસ રમે તો એને દિવસ ટૂંકો ને ટૂંકો જ લાગે. એવું કેમ? છોલવાની અસર. છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના. એવું કેમ? વેદના એટલે કે દુઃખ. જ્યારે આપણે સંચાથી પેન્સિલને છોલીએ ત્યારે પેન્સિલને વેદના એટલે કે દુઃખ નહીં થતું હોય. ખરવાની અસર. ખરે પાંદડા ત્યારે આ ઝાડ ઝૂરે નહીં કેમ? એવું કેમ? કે જ્યારે પાંદડા ખરે છે ત્યારે વાદળ જે આ ઝાડ છે, એ ઝાડ છે એને ક્યારે દુઃખ નહીં થતું હોય, એ રડતા નહીં હોય, એ ના નહીં કહેતા હોય કે પાંદડાઓ તમે શું કામ ખરી જાઓ છો. ધુમાડાની અસર. કોઈને નહીં ને આંખોને આ ધુમાડાથી થાય કેમ ઘણું દર્દ. એવું કેમ? કે આપણા હાથ પગને બધા છે પણ ઘણો ધુવાણો આવે છે તો આપણને આંખમાં દર્દ એટલે કે દર્દ થાય છે, આંખ દુખે છે, આંખ બળવા લાગે આપણી ધુમાડાથી. તો આંખ જ કેમ દુખે છે? બીજા આપણા હાથ પગને બીજા અંગ છે તેને આવું કંઈ નહીં થતું હોય. ઊંચે ચડવાની અસર. ઊંચે ચડવાથી નીચેના સૌ દેખાય છે કેમ નાના. જો તમે એકદમ ઊંચે પ્લેનમાં ક્યારેક બેઠા હોય તો તમે જોયું હશે, અથવા તો એકદમ ઊંચાઈ પરથી આપણે નીચેની વસ્તુ જોઈએ તો કેવી દેખાય? સાવ નાની નાની દેખાય. તો એવું નાનું નાનું કેમ દેખાય છે? તો આવા બાળકને બધા પ્રશ્નો થાય છે. પ્રશ્ન 17માં છે, સાચું હોય તો ઝરમર બોલો અને ખોટું હોય તો મરઝર બોલો. કેટલું સરસ! પહેલા પાઠમાં કેવું હતું? ગપલું અને ફાંકડું. તો આમાં શું છે? ઝરમર અને મરઝર. સુધારીને લખવાનું પણ છે. તો આપણે મરઝર કે ઝરમર આગળ લખીશું અને પાછળ સાચું વાક્ય લખીશું. પપ્પા લાંબો ચોટલો રાખે છે. હે, એવું તે કાંઈ હોય? લાંબો ચોટલો કોનો હોય? મમ્મીનો. તો વાક્યમાં આપણે લખશું મરઝર અને સાચું વાક્ય લખશું પાછળ, મમ્મી લાંબો ચોટલો રાખે છે. બીજું છે, પાણીના ભારથી વાદળ પડી જાય છે. ક્યારે જોયું છે વાદળ પડતા? એમ કાંઈ વાદળ થોડું પડી જાય તો મરઝર. પાણીના ભારથી વાદળ પડી જતા નથી. રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે. તો આ તો સાચું વાક્ય છે. તો ચાલો બધા બાળકો બોલો, ઝરમર. ચોથું વાક્ય, ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. આ તો ઉલટું થઈ ગયું. ખેતરમાંથી પર્વત નથી જોવાના, પર્વત પરથી ખેતર જોવાના છે. એટલે બધા બોલશું મરઝર. તો સાચું વાક્ય છે કે પર્વત પરથી ખેતર જોઈએ ત્યારે તે રૂમાલ પાથરે હોય તેવું લાગે છે. નાના અક્ષર લખજો એટલે સમાઈ જાય. પાંચમું, ઉનાળામાં વાદળાઓને શરદી કફ થાય છે. વાદળને થોડી કંઈ શરદી કફ થાય. ખોટું વાક્ય મરઝર. સાચું વાક્ય, ઉનાળામાં વાદળાઓને શરદી કફ થાય નહીં. ઉનાળા નહીં તેને ક્યારેય પણ, શિયાળો ઉનાળો ચોમાસું ક્યારેય પણ વાદળોને શરદી કફ થાય નહીં. પ્રશ્ન 18 છે, ચોકઠામાં સાચો ક્રમ લખો. જોડકા છે. પેલું છે ભફ, એટલે એને અનુસંધાનમાં શું આવશે? પાણી ભરેલા વાદળા, એટલે 3 નંબર. રડવું, તો કોણ રડે? પેન્સિલની ધાર કાઢીએ ત્યારે, એટલે 6 ક્રમાંક. કિટ્ટા, તો 1 નંબર આવશે. ઝાડ અને પંખી વચ્ચે અબોલા, અબોલા એટલે ન બોલવું. ધુમાડો,
તો બે ક્રમાંક આકાશની પાટી પર લીટા. જિજ્ઞાસા એટલે નવું નવું જાણવાની જે ઈચ્છા થાય કે આમ કેમ, આવું શું, એ બધું. તો એનામાં આવશે નંબર 4, મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે. અને છઠ્ઠામાં છે ટાલ, તો એનો સાચો જવાબ છે 5 નંબર, પપ્પાના માથે ચાંદો. કેમ કે પપ્પાને માથે ટાલ છે એવું આ પ્રશ્નમાં કાવ્યની અંદર બાળકને પ્રશ્ન થાય છે. પછી પ્રશ્ન ક્રમાંક 19 કે આવું થાય તો કોણ શું બોલે, તેને કેવું લાગે, સાથે મળીને વિચારો અને વાક્ય પૂરું કરો. કે ઉદાહરણમાં કીધું છે, શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ કહે આ છોકરો રોજ કેમ નહાતો નથી. અરે શિયાળો છે ને એટલે બાળકને નહાવાની આળસ આવે, ઠંડી લાગે ને એટલે, એટલે ટુવાલ શું કહે છે, આ છોકરો રોજ કેમ નહાતો નથી. એ રોજ નહીં નહાતો એટલે ટુવાલને એવો પ્રશ્ન થાય છે. કે ટાયરમાં પંક્ચર પડે તો સાયકલ કહે હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું. એટલે એક ટાયરમાં પંક્ચર થયું એટલે સાયકલ શું કહે છે, હું લંગડી થઈ ગઈ, હવે હું ચાલી નહીં શકું. બરફને તડકામાં મૂકો તો બરફ કહે હું ઓગળી જઈશ, મને તડકામાં ન મૂકો. કેમકે બરફને તડકામાં મૂકે તો ઓગળી જાય. આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો કહે કેમ, અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ. કેમકે કેરીઓ તો ગરમીની સિઝનમાં જ આવે એટલે શું કહે છે, તું ઝાડ પર અહીં રહીને ગરમીથી કંટાળી ગઈ. ચોથું વાક્ય, ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ કહે હાસ હવે ટાઢક થઈ, એટલે બહુ ગરમી હતી અને વરસાદ આવ્યો ને, એ ધૂળ શું કહે છે, હાસ હવે ટાઢક થઈ એટલે કે ઠંડક થઈ. ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો કહે આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી કાઢ્યો. એટલે ઉનાળામાં તો આમ પણ કેટલી બધી ગરમી લાગતી હોય એટલે રોટલો કહે છે આટલી બધી ગરમી છે, ઓછી લાગે છે તમને કે તમે મને ચૂલા પર શેકો છો. તો અહીં આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. આજે આપણે હવે પ્રશ્ન ક્રમાંક 20 થી પાર્ટ 2 માં સમજીશું.